નમસ્કાર. આજે છે 19 સપ્ટેમ્બર 2018. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશકુમાર સુખડિયા આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. દિન વિશેષ શ્રાવ્ય આપણી આ યુટ્યુબ ચેનલ કે જેના થકી આપ સાંભળી રહ્યા છો રોજે રોજના દિવસની વિશેષ માહિતી. આ ઉપરાંત આપ આ ચેનલ દ્વારા સાંભળી શકો છો સમાજના અગ્રગણિત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ, એમના જીવનની અંતરંગ વાતો એમના જ સ્વમુખે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપના પરિવારજનો તેમજ મિત્રો પાસે પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો અને એ રીતે એ સૌને આપણી આ જ્ઞાનયાત્રામાં સામેલ કરો. આજે જન્મદિન છે ગુજરાતના સમર્થ લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો. ઘન વિનાશની માતુ કમલાસની સક શ્રી ભીખુદાનભાઈ ગઢવી કે જેઓ છેલ્લા 5 દાયકા કરતા પણ વધુ સમયથી આપણા લોક સાહિત્યની અને ચારણી સાહિત્યની અવિરતપણે સેવા કરી રહ્યા છે. એમના આ કાર્યને આજ દિન સુધીમાં અનેક વ્યક્તિઓએ, વિવિધ સંસ્થાઓએ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખૂબ નવાજ્યું છે. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન વિવિધ સંસ્થાઓએ તો અનેક વખત કર્યું છે. સરકારશ્રી તરફથી એમને ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ કવિ દુલાભાયા કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આટલું જ નહીં પરંતુ સંગીત નાટક એકેડેમી તરફથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને વર્ષ 2016માં મા મહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા. આપણા આ મૂર્ધન્ય લોક સાહિત્યકાર કે જેઓ શ્રીનો જન્મ 19 સપ્ટેમ્બર 1948માં થયો હતો. શ્રી ભીખુદાનભાઈના જણાવ્યા પ્રમાણે એમનો જન્મ વર્ષ 1946માં થયો હતો, પરંતુ શાળામાં નામાંકન પ્રમાણે એમની જન્મ તારીખ વર્ષ 1948ની છે. તો એ રીતે આજે તેઓ શ્રી જીવનના 7 દાયકા પૂર્ણ કરી અને 8મા દાયકામાં તંદુરસ્ત જીવન વિતાવી રહ્યા હોય એ આપણા સૌને માટે આનંદની વાત કહી શકાય. અને આપણા આનંદમાં આજે વધારો થાય એવી વાત તો એ છે કે આજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણી સાથે આપણા આ દિન વિશેષ શ્રાવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આજે એમના જીવનની અંતરંગ વાતો એમના સ્વમુખે જ આપણે સાંભળીશું. તો સર્વપ્રથમ તો ભીખુદાનભાઈ, હું આપને આ 70મા અને આમ જુઓ તો 72મા જન્મદિવસની ઢગલાબંધ શુભકામના પાઠવું છું અને આપનું આ દિન વિશેષ શ્રાવ્ય કાર્યક્રમમાં મારા સૌ શ્રોતા મિત્રો વતી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. એક ઉત્તમ કલાકાર વિશે લોકોને, ખાસ તો એમના અંતરંગ જીવન વિશે જાણવાની ખૂબ ઈચ્છા હોય, તો શરૂઆત આપણે ટૂંકમાં કરીએ. આમ તો આપનો પરિચય તો સંક્ષિપ્તમાં આવરી લેવો બહુ અશક્ય છે, પણ છતાંય આપના જન્મથી શરૂઆત કરીએ તો આપનો જન્મ સાહેબ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? મારો જન્મ થયો છે મારા મોસાળમાં, ખીજદડ ગામ છે, સુતિયાળા તાલુકાનું. જી, ત્યાં મારો જન્મ થયો છે મારા મામા ને ઘરે. જી. અને એ પછી કુટુંબમાં આપ કેટલા ભાઈ બહેનો? આમ કુટુંબમાં અમે 3 ભાઈઓ 3 બહેનો. અમારું ગામ માણેકવાડા, જુનાગઢ જિલ્લાનું, કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ. માણેકવાડા ગામમાં સુપ્રસિદ્ધ નાગ દેવતાનું મંદિર છે, જેની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં લખી છે. જી જી જી. ઇમાડે સાપ શિરાણો ઈ શીર્ષક નીચે એ અમારું ગામ. આપના સિવાય સાહેબ બીજા કોઈ કલાકાર ખરા તમારા ભાઈઓ કે કોઈ બહેનો કે કોઈ? ના, મારા પિતાશ્રી હતા ને એ રામાયણી હતા. એ રામાયણ સ્વાંત સુખાય રઘુનાથ ગાતા, પોતાના આનંદ માટે રામાયણ વાંચતા. એટલે એ વારસો થોડોક આવ્યો. અને બીજું, મારા ભાઈ માં કોઈ કલાકાર નતા. અને બીજી એક વાત છે કે અમારી ચારણની પરંપરા છે, બધા કલાકાર હોય પણ બધાને ગાતા આવડતું હોય, બોલતા આવડતું હોય, વાત કરતા આવડતું હોય, એ અમારા લોહીના સંસ્કાર છે. જી બિલકુલ સાહેબ, આપ તો દેવી પુત્ર અને માં સરસ્વતીએ તો હંમેશા આપની જીભ પર આસન જમાવ્યું છે.
આપના પિતાશ્રી નો નામોલ્લેખ થઈ શકશે? કરો ને જરા જાણીએ અમે. ગોવિંદભાઈ રાજવીરભાઈ ગઢવી. જી 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 જી. ગોવિંદભાઈ રાજવીરભાઈ ગઢવી મારા પિતાશ્રી રાજા સાહેબ પોલીસ પટેલ હતા, અને અહીંયા કેસ મેંદરડા તાલુકાનો આલિદરામાં વૃંદાવન આશ્રમ છે, ત્યાંના એક મહાપુરુષ સંત થઈ ગયેલા આલિદરા બ્રહ્મચારી બાપુ, એના મારા પિતાશ્રી શિષ્ય હતા. અને અમારો પરિવાર પણ અમારો ગુરુદ્વારો અમે એને માનીએ છીએ, એટલે અમારી મારી કારકિર્દીમાં મારા પિતાના રામાયણનું પુણ્ય ખરું, માતાજીની કૃપા કરી અને સદગુરુની પણ કૃપા કરી. બિલકુલ બિલકુલ સાહેબ. હવે આપનો અભ્યાસ તો 10 પાસ સુધીનો અભ્યાસ મેં કરેલો. જી જી. એક વકીલની સાથે પ્રાઇવેટમાં નોકરી કરેલી. જી જી જી. જેનું નામ હતું રામજીભાઈ કરકર, આરડી કરકર. આરડી કરકર સાહેબ સાથે તમે નોકરી? એક વખત ગુજરાત રાજ્યના મિનિસ્ટર હતા. અને બીજું એ છે કે ન્યાર મનોજ ખંડેરિયા જેવા એક સુપ્રસિદ્ધ કવિ ત્યાં વકીલાત શીખતા, અને હું એની ઓફિસમાં ક્લાર્ક નું કામ કરતો. એટલે સાહેબ ક્લાર્ક ની નોકરી એટલે જે તે સમયે તો બહુ સન્માનજનક કહેવાતું, એક ઓફિસર તમે કહેવાવ, છતાં એ છોડી છોડીને આપ આ ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા? આ તો મને જન્મ સિદ્ધ. મારો હું ગાતો, મારી સ્કૂલમાં ભણતો ત્યારે ગાતો, નાનો હતો ત્યારે. એટલે અમારી ચાણ નતીની આ એક મોટી દેન છે માતાજીની, કે અમે વાત કરતા હોય ગાતા હોય તો લોકો સાંભળતા હોય. પણ પછી ધીરે ધીરે મિત્રોની વચ્ચે હું ગાવા માંડ્યો, બોલવા માંડ્યો, એટલે ગમવા માંડ્યું. ધીરે ધીરે વિશાળ વર્તુળ થતું ગયું. પછી હું આકાશવાણી રાજકોટમાં પાસ થયો 1967 કે 1968 માં, એક્ઝેક્ટલી યાદ નથી. પછી હું ધીરે ધીરે પ્રોગ્રામમાં 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો, અને માલલાલ વ્યાસ ને દિવાલીબેન ભીલ ને એના સ્ટેજ ઉપર. તો સાહેબ પહેલો પ્રોગ્રામ આપે ક્યાં કર્યો હશે કઈ સ્મરણમાં ખરું અત્યારે? જુનાગઢમાં સ્વામિનારાયણ ચોકમાં, જવાહર રોડ સ્વામિનારાયણ ચોક. એટલે તમે ગાયક તરીકે અત્યારે કર્યો હતો કે એક લોક સાહિત્યકાર તરીકે? ગાયક ને લોક સાહિત્ય બે, ગાવું ને બોલવું બે આવે મારે, લોક સાહિત્યમાં બે આવી જાય. નહીં નહીં, શરૂઆતમાં તમે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે શું આમ વિચારીને આવ્યા હતા, ગાયક થવું તું કે લોક સાહિત્યકાર થવું તું? લોક સાહિત્યકાર થવું તું. જે માત્ર ગાતો હોય એને લોક ગાયક કહેવાય, અને વાતું કરતો ગાતો હોય એને લોક સાહિત્ય. લોક સાહિત્યકાર એટલે એક ભજનિક પણ આપ ઉત્તમ છો, કારણ કે આપને તો ભજનિક ને હું ભજનો ન્યાય ન આપી શકું. હું લોક સાહિત્યના લોકગીતો ને મેઘાણીની વાતો ને મેઘાણીના ગીત ને દુલા કાગ ના ગીતો ને ન્યાય આપી શકું. જી જી સાહેબ, બહુ જ આનંદ થાય છે. અને આપના પાસે એક વિશેષતા એ છે ખરેખર કે તમે સારું બોલો છો તો ખરા જ, ઉત્તમ બોલો છો, એકદમ હૃદય સ્પર્શી, પણ એથી વિશેષ તો ગાયકી પણ તમારી ઉત્તમ છે. એટલે વાક ગેય જેને કહેવાય એવા પ્રકારના કલાકારો બહુ ઓછા હોય છે, છતાં એ આપને સાધ્ય છે અને સરસ આપની પાસે છે. આટલા વર્ષો પ્રોગ્રામ કર્યા છે, મેં તો મારા જેવા ઘણા એવા હશે કે જેમને જન્મથી જ તમને સાંભળ્યા હશે અને એ રીતના ઉછેર એનો થયો હશે. તમે જ્યારે પણ વાત કરો છો ત્યારે બિલકુલ હૃદયને સ્પર્શે છે, તો કયું તત્વ આમાં ભાગ ભજવે છે? એમાં એક જ તત્વ છે કે જે હું સાંભળું છું, મને લોકો સાંભળે કે ન સાંભળે પણ હું બોલું છું ને હું મને સાંભળું છું, એટલે મને મજા આવે છે, એટલે લોકોને મજા આવે છે. બહુ સાચી વાત છે, આ બહુ મોટી ઘટના છે. પણ તમને સાંભળીને તો હજારો લોકોએ સાહેબ એમના જીવન પરિવર્તન કર્યા છે, કેટલા એ વ્યસન મૂકી દીધા છે, કેટલા ખોટો રસ્તો. હા, એ તો સારી રીતે સાંભળે એટલે એ અસર તો થવાની જ છે. બહુ આનંદ થાય છે. અને હવે તમને એક એવો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે જે આમ સામાન્ય રીતે ન પૂછી શકાય, પણ તમને એમ થાય કે કલાકારની સાથે વ્યસન એ અવિરતપણે જોડાયેલી વાત છે, લગભગ લોકોને એમ જ હોય કે કલાકાર એટલે વ્યસન, પણ છતાંય ભીખુદાનભાઈ માટે ક્યાંય પણ આ વસ્તુ લાગુ નથી પડતી, એનું કારણ શું? એ ઈશ્વરની કૃપા, માતાજીની કૃપા, જેને ખોળે માથું મૂક્યું હોય, જેની ઉપર શ્રદ્ધા રાખીને તમે ઘરેથી નીકળ્યા હો, એની કૃપા. જી 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 જી. અને સાહેબ તમને અમે સાંભળીએ છીએ, પણ અત્યારે નવોદિત કલાકારોમાંથી તમે કોને સાંભળો છો? ઘણા કલાકારો છે, એમાં વ્યક્તિગત નામ દેવા, ઘણા કલાકારો સારું ગાય છે, સારું બોલે છે, સારી રજૂઆત કરે છે, એટલે એમાં ઘણા કલાકારો. આપની પસંદગીના ખાસ કોઈ? તો ઘણા કલાકારો છે, એમાં કોને આપણે એકલા વાત કરવા, ઘણા કલાકારો. ના ના, બિલકુલ સાચી વાત છે. ભીખુદાનભાઈ માંથી શ્રી ભીખુદાનભાઈ ગઢવી ને ત્યાંથી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની આખી આ જે તમારી વર્ષની 72 વર્ષની 70 વર્ષની જે યાત્રા છે તમારી,
એ યાત્રાના અંતે જો તમે શ્રોતા મિત્રોને કોઈ સંદેશ આપવા ઈચ્છતા હોય, આમ તો તમારો પ્રોગ્રામ એ જ તમારો સંદેશ હોઈ શકે, એ તો બધું છે જ, પણ છતાંય હજુ આમ શું બાકી રહી જાય છે કરવાનું? ના, બાકી તો શું છે કે બોલવું અને જીવવું એ બહુ અલગ અલગ વાત છે. આપણે બોલી શકીએ પણ એની આરવાર જો જીવાય ને તો વધારે સારું. હું બોલું અને જીવું તો પણ મને મજા આવે, તમે સાંભળો અને તમે જીવો તો તમને પણ મજા આવે. કોઈ પણ મંજિલે પહોંચવું હોય તો તમારે જીવવું પડે, નહીં તો તમે ત્યાં પહોંચી ન શકો ને હું ન પહોંચી શકું. મારું ખાલી બોલવું રહીએ ને તમારું ખાલી સાંભળવું રહીએ, અમલવારી થાય તો જ એનું પરિણામ આવે. કદાચ હું એવું માનું છું કે તમારી વાણીની આટલી અસર થાય છે એનું કારણ આ જ છે કે તમે પોતે એવી રીતના જીવન જીવો છો. એટલે પ્રયત્ન કરવા જોઈએ ને માણસને, બોલે આપણે બોલતા હોય તો આપણી જાતને કેમ છેતરી શકી? બિલકુલ, અંદરથી અવાજ આવે કે આવા ગપ્પા શું કામ મારો છો, તો એ કેમ છેતરી શકી? જગતને છેતરી શકીએ, પાંચ પછી માણસને છેતરી શકી, પણ અંદરથી અવાજ આવે કે આ બધું શું કામ ખોટું કોના માટે બોલો છો, એ એને ન છેતરી શકાય ને. વાહ સાહેબ વાહ. આજે પરિવારજનોમાં અત્યારે હાલ તમારો પરિવાર, દીકરા દીકરી? મારે ત્રણ દીકરીઓ છે, એક દીકરો છે. ત્રણ દીકરીઓ મોટી છે અને વેલફેર છે, અને દીકરો તે રિલાયન્સમાં જોબ કરે છે. વાહ વાહ સાહેબ. માર્કેટિંગનું કરે. કોઈ ભાણાને કે ભત્રીજાને તમે આ વારસો આપ્યો છે? વારંવાર એક ચીજ સાંભળવા મળતી હોય છે અને વિચાર પણ આવે છે કે ભીખુદાનભાઈ એટલે ઉત્તમ સાહિત્યકાર, એટલે આમે ચારણી સાહિત્ય કરતા તેઓ શ્રી સામાન્ય જે લોક સાહિત્ય છે એને વધારે વેટેજ આપે છે, ભાર આપે છે. ચારણી સાહિત્ય થોડું અઘરું પડે, મને સમજવું અઘરું પડે તો સાંભળનાર ને સાંભળવું વધારે અઘરું પડે, એટલે હું બને ત્યાં સુધી એનો સરળ. વાત તો એક જ છે, શ્લોક માં જે તમે વાત કરવાના હો એ જ માણસ કહેવત માં કહે છે, ભલા થાવ ભલું કરો, એ બધા શ્લોક ના અર્થો જ છે, વેદો ના, રામાયણ ના, ગીતા ના, ભાવો તેવું લણો, એ બધા સૂત્રો જે છે શાસ્ત્રો નો સાર જ છે. છેલ્લો પ્રશ્ન મારો એ છે કે તમને ક્યારે એવો અફસોસ થયો છે કે એક જમાનો એવો હતો કે જે તમે કંતાન પર બેસીને કાર્યક્રમ કર્યા હતા, આજે તો જાગ જમાડ વાળા સ્ટેજ ને આ બધું આવી ગયું છે ટેકનોલોજી, એની સાથે સાથે રૂપિયો પણ ખૂબ આવ્યો છે. અત્યારના કલાકારો એટલે સામાન્ય લાખોમાં એની કિંમત હોય છે એક એક પ્રોગ્રામની, તો એ સમય કે જયારે ભીખુદાનભાઈ માત્ર એક મિત્રતાના ભાવે કે કોઈક સંબંધના નાતે કે કોઈક દીકરી બેન દીકરી એના ગામની હોય ત્યાં પ્રોગ્રામ કરી આવો, તો એ તમને અત્યારે કોઈ દિવસ એવો અફસોસ થાય? નહીં જ થતો હોય, પણ થાય છે આમ ક્યાંય? અફસોસ નથી થતો, પણ જીવન જગત છે પરિવર્તનશીલ છે. એ વખતે એ વખત હતો, દાખલા તરીકે જે પૈસા નહોતા માણસ સારી રીતે સાંભળતું હતું, આજે પૈસો બહુ છે, એટલે એ જગતનું પરિવર્તન છે. એટલે પરિવર્તનમાં શું, તમારે હારોહાર પરિવર્તન કરવું પડે, સ્વીકારતું જવું પડે એને. બિલકુલ, જે તે વખત હતો અત્યારે આ વખત છે, ચાલો એમ તમારે સમાધાન કરી અને ચાલવું જોઈએ જગતને. એટલે તમને ક્યાંય અફસોસ તો નથી, જે વાત સાચી છે બિલકુલ. તો અમારા સૌની શુભકામના આપને છે કે પદ્મશ્રીથી પણ વિશેષ હજી અમારા ખાસ ચાહક વર્ગ જે છે તરફથી કે ભીખુદાનભાઈ ને, તમારા બધા ચાહકોને પણ હું જય માતાજી કહું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર સાહેબ, આજે ફરી એકવાર જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. શ્રોતા મિત્રો, આજની પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિશેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991193, ઇમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર આપી શકો છો. આપ અમારી વેબસાઇટ www.dinvisheshshravya.org પણ મુલાકાત લઈ શકો છો. આ ઓડિયો ક્લિપને આપ આપના સ્વજનો, સ્નેહીઓ અને મિત્રો સુધી અચૂક પહોંચાડો, એ સર્વને પણ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આજનો એપિસોડ સમાપ્ત કરવાની આપના મિત્ર નિતેશ સુખડિયાને રજા આપશો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.